ગેરમાન્યતા છે તેથી સાપ અંગે ભ્રમણા દૂર કરવા જાગૃતિ લાવવા માટે તારીખ સોળ એપ્રિલના રોજ સાપ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે લોકોની સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે ત્યારે અંકલેશ્વરની પેરાડાઇઝ ઇન્ડિયા સંસ્થાના અમિત રાણા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સાપોના અંકલેશ્વરના જીવદયાના લોકો સાથે ચર્ચા કરી તેમજ ફોટોગ્રાફીના આધારે સાપોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પ્રદૂષણ નગરી તરીકે ઓળખાતી આવી છે ત્યારે અંકલેશ્વરમાં અને આજુબાજુના ગામની જૈવ વિવિધતાનું પ્રમાણ વધુ જોવા મળે છે પાણી હવા જમીનના પ્રદૂષણની સાથે સાથે ગામના વિવિધ સાપોનું આ ચોમાસાની ઋતુમાં બહાર નીકળવાનો વધારો એક અચરજ પ્રમાણે એવો છે ગુજરાતમાં જોવા મળતી અઠાવન જેટલી સર્પની પ્રજાતિઓ પૈકી અમિત રાણાના અભ્યાસ દ્વારા તેમજ તેમના દ્વારા સાપ પર બુક પણ લખવામાં આવી રહી છે તે અંતર્ગત અંકલેશ્વરમાં બાર કુટુંબના પચીસ પ્રકારના સાપ નોંધાયા છે અભ્યાસમાં ચોમાસામાં સૌથી વધુ સાપ નીકળવાનું કારણ ખોરાક માટેની શોધ માટે સાપો બહાર આવી રહ્યા છે અંકલેશ્વરમાં ઝેરી તેમજ બિનઝેરી સર્પની હયાતી જોવા મળી રહી છે ગુજરાતમાં અઠાવન પ્રજાતિના વિવિધ સાપોમાંથી અંકલેશ્વરમાં પચીસ જેટલી પ્રજાતિ જોવા મળે છે ચોમાસું શરૂ થતાની સાથે જ જુદા જુદા વિસ્તારોમાં સાપ દેખાય છે શહેરના ઓએનજીસી કોલોની ભરૂચી નાકાથી હાંસોડ જતા રોડ પાસેની સોસાયટીઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સાપ પકડાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે સાપ પકડવા માટેના રોજના વીસથી થી પચીસ કોલ સ્નેક કેચર ગ્રુપને મળે છે અમિતભાઈએ તેમના અભ્યાસમાં નોંધ્યું છે કે શહેરમાં પકડાતા સાપમાંથી વધુ સાપ સ્પેક્ટલેટ કોબ્રા અને રસેલ વાઇપર ગ્રેટ પકડાય છે

ખરચિતડો અને પુરસો સાપ ઝેરી હોવાથી તેના સ્પર્ધંશથી મૃત્યુનો ભય રહે છે નર્મદા નદીના નજીકના ગામો જેવા કે જૂના બોરભાટા બેટ છાપરા કાસિયા માંડવા જેવા ગામોમાં અજગરની વસ્તી વધુ પ્રમાણમાં જોવા મળી છે દિવસે ને દિવસે શહેરમાં આંધળો શહેરીકરણ અને ઔદ્યોગિક ઇમારતના વ્યાપને કારણે ખેતર જેવા વિસ્તારો નાશ થવા માંડ્યા છે અને તેમનું સ્થાન ઊંચી ઊંચી બિલ્ડિંગો લેવા માંડ્યા છે જેના કારણે શહેરોમાં આવા જીવોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો